For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. और अभी यहाँ पे आए हैं राखी का सेलिब्रेशन करने. हमने पार्लियामेंट मेंबर ऑफ पार्लियामेंट को हमने यहाँ पे राखी बांधी है. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. सूरत नवसारी ना सांसद सी आर पाटिल ने त्या अनोखी रक्षाबंधन की उजवणी करवामां आवी. 370 અને 35 એની કલમ રદ કરતા જમ્મુ કાશ્મીરની યુવતીઓ સાંસદ સી આર પાટીલને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જમ્મુની સ્વાતિ શર્મા અને કાશ્મીરની શમીના બટ્ટે સાંસદ સી આર પાટીલને રાખડી બાંધી હતી. ભાજપ મોદી સરકારે 370ની કલમ રદ કરતા આભાર વ્યક્ત કર્યો. જમ્મુ કાશ્મીરના અચ્છે દિન લાવવા બદલ યુવતીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. કાશ્મીરમાં રહેતી અને સુરત ખાતે નર્સિંગમાં અભ્યાસ કરતી જમ્મુ કાશ્મીરની યુવતીઓએ 370ની કલમ રદને લઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે કલમ 370 રદ કરી ખૂબ જ મહત્વનું કામ કર્યું છે. હવે જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે. આવતીકાલે 15 ઓગસ્ટ હોવાથી કાશ્મીરમાં તિરંગો લહેરાશે. મોદી સરકારનો આભાર માનું છું. તેમણે 370 રદ કરી હવે કાશ્મીરનો વિકાસ થશે અને અમે સાંસદ સી આર પાટીલને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે તેમ જણાવ્યું હતું. જમ્મુની બે દીકરીઓ એક અમીના અને એક સ્વાતિ, આ બે દીકરીઓ અહીં નર્સિંગનો કોર્સ સુરતમાં કરી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ સીટો અહીંયા રિઝર્વ હતી અને અહીંયા સિવિલમાં એ અભ્યાસ કરી રહ્યા છે, એ નર્સિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. એટલે એમની સાથે લગભગ બીજી 50 જેટલી નર્સિંગ બહેનો પણ એમની સાથે આવીને આજે અમને શુભેચ્છા આપી છે. આ બંને કાશ્મીરની દીકરીઓ આજે એટલા માટે પણ ખુશ છે કે એમને આજે સ્વતંત્રતા મળી છે. જે 370ની કલમને કારણે એમનો જે વિકાસ સુધારતો હતો, એમને ભણવા માટે આટલા દૂર સુધી આવવું પડતું હતું, આજે ભાઈ ત્યાં નવી કોલેજો ખુલશે, ત્યાંના યુવક અને યુવતીઓને ત્યાં એજ્યુકેશન પણ મળશે, એના દ્વારા એમને કામ પણ મળશે, એમનો ટેલેન્ટ પ્રગટ કરવા માટે એમની પાસે એક મોકો પણ મળશે. તો આ રીતે એમની જે ખુશી આજે વ્યક્ત કરવા માટે આ બંને દીકરીઓ આવી છે. અમે અમારે લીએ બહુ પ્રાઉડ મુમેન્ટ હૈ કે અભી તો વૈસે ભી હમ ઘર નહીં જા સકતે તો યહાં પે આકે યે સેલિબ્રેશન હો રહા હૈ, હમે ભી અપનાપન જૈસા લગા. ઓર अभी हमारे वहाँ पे 370 आर्टिकल जो टूटा है उससे मीन्स की आशा है कि जम्मू में अच्छे से विकास हो, सब अच्छे से मीन्स की लोग जो लोगों में डर था कि जम्मू कश्मीर में नहीं जा सकते, वहाँ पे आतंकवाद है, उन उसका खात्मा हो आतंकवाद का. और हमारे जो प्रधानमंत्री है हमें उन पे ट्रस्ट भी है कि वो ऐसा करेंगे.